નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 વિષય નામો એટલે કે એકાઉન્ટ માં ચેપ્ટર નંબર 2 વ્યવહારોની દ્વિઅસર અને ખાતાના પ્રકાર એમાં આગળના લેક્ચરમાં મેં તમને ઉધાર વ્યવહાર કોને કહેવાય અને રોકડ વ્યવહાર કોને કહેવાય એ વિશેની સમજૂતી આપી ફરી એકવાર રિપીટ કરી દઉં છું કે રોકડ વ્યવહારમાં રોકડ વ્યવહાર છે કે ઉધાર વ્યવહાર સૌપ્રથમ પહેલા રોકડ વ્યવહાર સમજાવી દઉં કે રોકડ વ્યવહારની ઓળખ કઈ રીતે કરશો કે વ્યવહારમાં તમે જો રોકડ કે ચેક શબ્દનો ઉલ્લેખ હોય એટલે વ્યવહાર કેવો કહેવાય રોકડ ઘણી વખત તમને બેંક શબ્દનો પણ ઉલ્લેખ હશે તો પણ વ્યવહાર કેવો કહેવાય રોકડ ઘણી વખત વ્યક્તિ અને રોકડ બંનેના નામનો ઉલ્લેખ હશે તો પણ વ્યવહાર કેવો કહેવાય રોકડ અને ઘણી વખત રોકડ શબ્દનો ઉલ્લેખ નહીં હોય ચેક શબ્દનો ઉલ્લેખ નહીં હોય અને વ્યક્તિના નામનો પણ ઉલ્લેખ નહીં હોય છતાં પણ વ્યવહાર કેવો કહેવાશે રોકડ એટલે કે જે રોકડ કે બેંક આટલા એકેય શબ્દનો ઉલ્લેખ નહીં હોય છતાં પણ વ્યવહાર કેવો હશે રોકડ ત્યાર પછી ઉધાર વ્યવહાર તો કે ઉધાર વ્યવહારમાં જો ઉધાર શબ્દ આપી દીધું હોય તો પણ વ્યવહાર કેવો કહેવાય ઉધાર અને શાક શબ્દ આપેલો હોય તો પણ વ્યવહાર કેવો કહેવાય ઉધાર પરંતુ જ્યારે ફક્ત એવું કીધું હોય ફક્ત વ્યક્તિના નામનો જ ઉલ્લેખ હોય જો યાદ રાખજો રોકડ શબ્દ ન હોય ફક્ત શું હોય વ્યક્તિના નામનો જ ઉલ્લેખ હોય તો એ વ્યવહારને કેવો કહેવાય ઉધાર તો એ મુજબનું જ આપણે ઉદાહરણ એકાઉન્ટમાં જો પેજ નંબર 28 ઉપર ઉદાહરણ નંબર 2 એમાં તમારે વ્યવહારોની ઓળખ કરવાની છે કે વ્યવહાર ઉધાર છે કે રોકડ તો સૌપ્રથમ પહેલા પેલો વ્યવહાર કે રૂપિયા 500 નો માલ રોકડેથી વેચ્યો જો અહીંયા રોકડ શબ્દનો ઉલ્લેખ છે એટલે તમને એ તો ખબર પડી ગઈ કે વ્યવહાર કેવો છે રોકડ કેવો વ્યવહાર છે રોકડ પણ રૂપિયા 500 નો માલ રોકડેથી વેચવામાં આવે છે તમે વેપારી છો ગ્રાહકને માલ વેચો છો તમારી પાસેથી માલ જાય છે પરંતુ બદલામાં શું આવે છે રોકડ એટલે તમારી રોકડમાં શું થશે વધારો થશે ત્યાર પછીનો બીજો વ્યવહાર છે કે રૂપિયા 800 નો માલ ખરીદ્યો જો હમણાં જ મેં તમને સમજાવ્યું કે વ્યવહારમાં રોકડ બેંક શબ્દ કે વ્યક્તિના નામનો ઉલ્લેખ નહીં હોય છતાં પણ વ્યવહાર કેવો હશે રોકડ જો અહીંયા તમને આ વ્યવહારમાં રોકડ શબ્દ દેખાય છે નથી રોકડ નથી ચેક શબ્દ નથી વ્યક્તિના નામનો ઉલ્લેખ છતાં પણ વ્યવહાર કેવો છે રોકડ તમે રૂપિયા 800 નો માલ ખરીદો છો તમારી પાસેથી રોકડ જાય છે એટલે રોકડમાં ઘટાડો થશે પણ વ્યવહાર કેવો છે રોકડ સ્વાભાવિક છે કે તમારી પાસે માની લો કે 5000 રૂપિયા હોય ખરીદી કરવા ગયા તમે એમાંથી 4000 ની ખરીદી કરશો તો તમારી પાસે હવે કેટલા રૂપિયા વધશે 1000 રૂપિયા એટલે તમારી રોકડમાં ઘટાડો થયો 5000 માંથી 4000 થી તમે ખરીદી કરી નાખી હવે તમારી પાસે 1000 રૂપિયા છે એટલે અહીંયા જો 800 રૂપિયાની ખરીદી કરવામાં આવે છે એટલે વ્યવહાર રોકડ છે પણ રોકડમાં શું થશે ઘટાડો ત્યાર પછીનો વ્યવહાર છે રૂપિયા 900 નો માલ વિનાને વેચ્યો જો હમણાં જ મેં તમને સમજાવ્યું કે વ્યવહારમાં ફક્ત એટલે ફક્ત વ્યક્તિના નામનો જ ઉલ્લેખ હોય ત્યારે વ્યવહાર કેવો કહેવાય ઉધાર વ્યવહાર કેવો છે ઉધાર કારણ કે ફક્ત વ્યક્તિના નામનો જ ઉલ્લેખ છે જો વિનાને વેચવામાં આવે છે તો અહીંયા રોકડેથી કે ચેકથી કેવું કંઈ કીધું છે કે નાના મળે છે નહીં ફક્ત વિનાને વેચવામાં આવે છે એવું જ કીધું છે એટલે વ્યવહાર કેવો છે ઉધાર ત્યાર પછીનો વ્યવહાર છે કે રૂપિયા 2000 નો માલ નૂતનને રોકડેથી વેચ્યો જો અહીંયા રોકડ શબ્દ કઈ દીધેલું છે વ્યક્તિ છે અને રોકડે છે રોકડ શબ્દ છે એટલે આપણે વ્યક્તિને ગુણ ગણવાની છે વ્યક્તિને ધ્યાનમાં લેવાની નથી એટલે વ્યવહાર કેવો છે રોકડ નૂતનને માલ વેચવામાં આવે છે એટલે માલ જાય છે તમારી પાસેથી પણ નૂતન તમને રોકડ આપશે એટલે તમારી રોકડમાં શું થશે વધારો વ્યવહાર કેવો છે રોકડ ત્યાર પછીનો વ્યવહાર રૂપિયા 5000 પગારના ચૂકવ્યા જો તમને એમ થશે કે પગાર તો આવક થઈ પણ નહીં તમે વેપાર તમારા ધંધાને ધ્યાનમાં રાખવાનું છે કે તમે વેપારી છો કે ધંધાર્થી છો તમારી અંદરમાં જે કર્મચારીઓ કામ કરે છે એને તમે પગાર ચૂકવશો તો તમારા માટે શું થયો ખર્ચ થયો પગાર ચૂકવો છો પગારી ખર્ચ છે પગાર ચૂકવો છો તમારી પાસેથી શું જાય છે રોકડ જાય
દરિયો ખવાર કેવો છે રોવર એટલે પગાર ચૂકવવામાં આવે છે જો ચૂકવણી કરો છો એટલે ઓટોમેટિક તમને ખબર પડી જશે કે તમારી પાસેથી શું જાય છે નાણા જાય છે રોકડ જાય છે એટલે રોકડમાં શું થયો ઘટાડો અને વ્યવહાર કેવો છે રોકડ ત્યાર પછીનો વ્યવહાર છે કે રૂપિયા 8000 વીમા પ્રીમિયમ ના ભર્યા માની લો કે તમે વર્ષ દરમિયાન વીમા પ્રીમિયમ ભરતા હો તો વીમા પ્રીમિયમ છે એક પ્રકારનો શું છે ખર્ચ તમારા માટે કારણ કે તમે વીમા પ્રીમિયમ ભરશો તમારી પાસેથી શું જશે રોકડ જશે એટલે એક તો પેલા વ્યવહાર કેવો છે રોકડ વીમા પ્રીમિયમ ભરશો એટલે તમારી રોકડમાં શું થયો રોકડ શિલકમાં ઘટાડો કારણ કે વીમા પ્રીમિયમ ભરો છો માની લો કે તમારી પાસે લાખ રૂપિયા છે એમાંથી 50000 તમે વર્ષ દરમિયાન પ્રીમિયમ ભરતા હો તો પ્રીમિયમ 50000 નું ભર્યું તો હવે તમારી પાસે રોકડ કેટલી રહેશે 50000 રોકડમાં શું થયો ઘટાડો વ્યવહાર કેવો છે રોકડ ત્યાર પછી રૂપિયા 2000 નો માલ મફત નમૂના તરીકે મળ્યો જો મફત મળે છે નમૂના તરીકે આની પહેલા અમે તમને ચેપ્ટરની શરૂઆત થઈ ત્યારે જ સમજાવ્યું કે નામાના ચોપડે ફક્ત કેવા વ્યવહારોની નોંધ થશે તો કે આર્થિક વ્યવહારો એટલે એ પ્રમાણેનું આપણે એક એક્ઝામ્પલ જોઈ લીધું કે આર્થિક વ્યવહાર કોને કહેવાય અને બિના આર્થિક વ્યવહાર જેમાં નાણાકીય લેવડ દેવડ કોઈ પણ પ્રકારની થઈ ન હોય કોઈ વ્યક્તિ વચ્ચે કે બંને વ્યક્તિઓ વચ્ચે કોઈ પણ પ્રકારની નાણાકીય લેવડ દેવડ રોકડ કે ઉધારમાં ન થઈ હોય એટલે વ્યવહાર કેવો છે બિના આર્થિક તો બિના આર્થિક વ્યવહારની ચોપડે નોંધ કરવામાં આવતી નથી એટલે જો અહીંયા કીધું છે કે 2000 નો માલ મફત નમૂના તરીકે વેચવામાં આવે છે એટલે મફત વેચ્યો એટલે નાણાકીય લેવડ દેવડ કોઈ પણ પ્રકારની થઈ નથી એટલે વ્યવહાર કેવો છે બિના આર્થિક કારણ કે આર્થિક વ્યવહાર હોય તો એનું નાણાના મૂલ્ય માપી શકાય નાણાકીય નાણા સાથે સંકળાયેલો હોય વ્યવહાર આ નાણા સાથે સંકળાયેલો નથી કારણ કે મફત નમૂના તરીકે મળ્યો છે પછી કોઈ વ્યવહાર છે કે રૂપિયા 3200 કમિશન ના મળ્યા જો કમિશન ચૂકવ્યું હોય ચૂકવો તમે કોઈને કમિશન તો તમારા માટે ખર્ચ કહેવાય પણ કમિશન તમને મળે છે એટલે તમારી પાસે શું આવશે રોકડ એક તો પેલા વ્યવહાર કેવો છે રોકડ વ્યવહાર કેવો છે રોકડ કારણ કે તમને કમિશન મળે છે માની લો કે કોઈને તમે કઈ વસ્તુ આપી એના ઉપર તમને માની લો કે કમિશન મળતું હોય તો તમારી પાસે રોકડ આવશે રોકડ આવશે એટલે તમારી રોકડમાં શું થશે વધારો થશે અને જો એમ કીધું હોય તમને આજ વ્યવહારમાં કમિશન ચૂકવશો એટલે જો ઓટોમેટિક તમને ખબર પડશે કે તમારી પાસેથી શું જશે રોકડ રોકડ જાય એટલે રોકડમાં શું થશે ઘટાડો પણ કમિશન મળે છે એટલે તમારી પાસે શું આવશે રોકડ એટલે રોકડમાં શું થશે વધારો ત્યાર પછીનો પોઈન્ટ છે કે રૂપિયા 6000 નો માલ વેચ્યો નાણા ચેકથી મળ્યા જો મેં તમને કીધું કે વ્યવહારમાં રોકડ શબ્દ એટલે વ્યવહાર તો રોકડ છે તમને ઓટોમેટિક ખ્યાલ આવી ગયો પણ વ્યવહારમાં જો ચેક શબ્દનો ઉલ્લેખ હોય તો પણ વ્યવહાર કેવો કહેવાય રોકડ જો અહીંયા ચેક શબ્દનો ઉલ્લેખ છે રૂપિયા 6000 નો માલ વેચ્યો છે અને નાણા શેના દ્વારા મળે છે ચેક દ્વારા મળે છે ચેક દ્વારા મળશે એટલે તમારી રોકડ નહીં વધે પરંતુ શું શેમાં વધારો થશે તમારી બેંક શિલકમાં માની લો કે તમારા ખાતામાં 10000 હોય અને 6000 નો માલ તમે વેચ્યો છે 6000 ના નાણા તમને ચેકથી મળે છે હવે તમારે બેંક શિલકમાં વધારો થશે 10000 માંથી 6000 પાછા વધારાના મળે હવે તમારી બેંક શિલક કેટલાની થઈ જશે 16000 એટલે કે ચેકથી નાણા મળે છે તો પેલા વ્યવહાર કેવો છે રોકડ અને શેમાં વધારો થશે તો કે તમારી બેંક શિલકમાં વધારો થશે કારણ કે તમને ચેકથી નાણા મળે છે જો તમે કોઈને ચેકથી નાણા ચૂકવશો તો તમારી બેંક શિલકમાં શું થશે ઘટાડો ત્યાર પછીનો છેલ્લો વ્યવહાર કે રૂપિયા 500 ભાડાના ચેકથી મળ્યા જો ભાડાના મળ્યા તો તમારી રોકડમાં વધારો થશે પણ અહીંયા ચેક શબ્દનો ઉલ્લેખ છે એટલે વ્યવહાર એક તો પેલા કેવો છે રોકડ આગળના વ્યવહાર આગળના લેક્ચરમાં મેં તમને સમજાવ્યું કે વ્યવહારમાં જો રોકડ કે ચેક શબ્દનો ઉલ્લેખ હશે તો વ્યવહાર કેવો કહેવાય રોકડ અહીંયા તમને ભાડું છે ચેકથી મળે છે એટલે તમારી પાસે નાણા આવ્યા પણ એ ચેક દ્વારા મળે છે એટલે તમારી બેંક શિલકમાં શું થશે વધારો જો રોકડેથી નાણા મળતા હોય
તમારે રોકડ સિલકમાં વધારો થાય પણ જેથી નાણા મળે છે એટલે તમારી બેંક સિલકમાં શું થશે વધારો તો આજે મેં તમને ઉદાહરણ નંબર 2 માં એટલે કે કયો વ્યવહાર ઉધાર છે અને કયો રોકડ છે એ સમજાવી દીધું વ્યવસ્થિત રીતના તમે સમજી ગયા હશો છતાં પણ કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે મને કરી શકો છો આ ઉદાહરણ તમારે તમારી નોટબુકમાં લખી નાખવાનું છે અને વ્યવસ્થિત સમજી લેવાનું છે નમસ્તે વિદ્યાર્થીઓ